नमस्कार मित्रों, ऑल इन गुजराती यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, आज नी वीडियो में आपणे जाणीशुं टक्केश्वर महादेव मंदिर नो इतिहास। तो मित्रों, आ भोलेनाथ ने समर्पित एक गुफा मंदिर छे अने तेनो मुख्य गर्भगृह एक गुफा नी अंदर छे। आ गुफा में शिवलिंग पर पानीना टपका हमेशा पड़िया ज रहे छे अने तेज कारणे शिवजीना आ मंदिर नु नाम टपकेश्वर पड्यू। टपक एक हिंदी शब्द छे जेनो अर्थ टपके टपके पड़वू तेवो थाय छे। तांस नदीना तट उपर आवेल टपकेश्वर मंदिरनी एक पौराणिक कथा अनुसार आ गुफा द्रोणाचार्यनो निवास स्थान मानवामां आवे छे। आ गुफामां तेमना दीकरा अश्वत्थामानो जन्म थयो हतो। दीकराना जन्म बाद तेमनी माता तेमने दूध पीवड़ावी शकती न हती। तेमने भोलेनाथनी प्रार्थना करी, ત્યારબાદ ભગવાન શિવે ગુફાની છત ઉપર ગાયના આંચળ બનાવ્યા અને દૂધની ધારા શિવલિંગ ઉપર વહેવા લાગી, જેના કારણે પ્રભુ શિવનું નામ દૂધેશ્વર પડ્યું અને કળિયુગના સમયે આ ધારાએ પાણીનું સ્વરૂપ લઈ લીધું। આ જ કારણે આ મંદિરને ટપકેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે। આ મંદિરમાં ભગવાન શિવ ટપકેશ્વરના નામથી જાણવામાં આવે છે। અહીં બે શિવલિંગ છે અને આ બંને ગુફાની અંદર પ્રગટ થયા છે। શિવલિંગની ઢાંકવા માટે 5151 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરની આસપાસ માતા સંતોષીની ગુફા પણ છે। આ મંદિર ટાંસ નામની નદીના તટ ઉપર આવેલું છે। દ્વાપર યુગમાં આ નદી તમસા નામથી ખૂબ જ પ્રસિદ્ધ હતી। મંદિર પરિસરની આસપાસ ઘણા બધા સુંદર ઝરણા છે। અહીં ઘણી બધી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને સાંજે ભગવાન શંકરનો શણગાર કરવામાં આવે છે। એક માન્યતા અનુસાર ગુફામાં કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય ભગવાન શિવની તપસ્યા કરવા માટે આવ્યા હતા અને 12 વર્ષ સુધી તેમણે ભોલેનાથની તપસ્યા કરી હતી તથા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને દર્શન આપ્યા હતા અને તેમના અનુરોધ પર જ ભગવાન શંકર અહીં લિંગના સ્વરૂપે સ્થાપિત થઈ ગયા। એક લોક માન્યતા અનુસાર ગુરુ દ્રોણાચાર્યને ભગવાન શંકર આ જગ્યા ઉપર અસ્ત્ર શસ્ત્ર અને ધનુર્વિદ્યાનું જ્ઞાન પણ આપ્યું હતું। આ પ્રસંગનો મહાભારતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઐતિહાસિક ટપકેશ્વર મહાદેવ મંદિર દેહરાદૂન શહેરથી લગભગ 6 કિલોમીટર દૂર છે। શ્રાવણ મહિનામાં અહીં મેળો લાગે છે અને દર્શન માટે ખૂબ જ લાંબી લાઈનો થાય છે। એવી માન્યતા છે કે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં જળ ચડાવવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે। ટપકેશ્વર મંદિરમાં દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિર જવા માટે સૌથી નજીક દહેરાદૂન રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ છે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓન નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।